કામરેજ પોલીસ મથકની હદમાં આવેલા મોટા વરાછા નજીકના અબ્રમા ગામમાં સિલવાસા પેરેડાઇઝ નામની બિલ્ડિંગમાં ચાલી રહેલા બાંધકામ વખતે માટીની ભેખડ ધસી પડતા દબાઈ ગયેલા ચાર મજૂરોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં કામરેજ પોલીસે કોન્ટ્રાક્ટર કરુણેશ ઠક્કર, મુકાદમ પંકજ શાહ અને સુપરવાઇઝર પંકજ જગદીશ સામે મજૂરોને પ્રોટેક્શન વોલ કે નેટની સુવિધા કે જેવા સેફટીના સાધનો નહીં પૂરા પાડવાની બેદરકારી બદલ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અબ્રામા ગામ ખાતે પેરેટાઇઝ સિલવાસા પેરેટાઇઝ કરીને અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ચાલુ હતું, જેનું કામકાજ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલુ હતું. તે દરમિયાન બપોરના 12 થી 12:30 વાગ્યાના સુમારે અચાનક ભેખડ બેઝમેન્ટના કામ ચાલુ હતું. તે દરમિયાન ભેખડ માટીની ઘસી આવતા 6 જેટલા મજૂરો દબાઈ ગયેલા હતા, જેમાં પ્રાથમિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવેલું હતું. મેડિકલની ટીમને બી બોલાવવામાં આવી હતી, જેમાં 4 મજૂરોને ડેડ બોડી મળી આવેલી હતી અને 2 મજૂરોનો રેસ્ક્યુ કરીને 2 મજૂરોને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા માટે મોકલી આપેલા હતા. જે સંબંધે પ્રાથમિક કામરેજ પોલીસ સ્ટેશનમાં અમોત દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવેલી હતી, જેમાં પ્રાથમિક તારણ મુજબ બેદરકારી જણાતી હોય જેથી કોન્ટ્રાક્ટર અને મુકદ્દમ તથા સુપરવાઇઝર વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ હાલ ચાલુ છે.